તો વાત કરીએ હવે વલસાડની, વલસાડમાં કિલ્લાની જાળવણી પાછળ ખર્ચાયેલા લાખો રૂપિયાનો વેડફાટ થયો છે. શિવાજીનો ઐતિહાસિક કિલ્લો બન્યો અસામાજિક તત્વોનો અડ્ડો. 90 લાખ ખર્ચ બાદ પણ કિલ્લાની હાલત જર્જરિત જોવા મળી રહી છે. તો પારડી નગરપાલિકાનો અણગઢ વહીવટ જોવા મળી રહ્યો છે કે જ્યાં બાળકો માટે બનાવેલા જે પ્લેઝોનના સાધનો વર્ષોથી અહીં ધૂળ ખાઈ રહ્યા છે. પારડી નગરપાલિકાનો જે અણગઢ જે કિસ્સો જોવા મળી રહ્યો છે, પારડીનો ઐતિહાસિક વારસો નામશેષ થવાના આરે છે કે જ્યાં રિનોવેશનના નામે લાખો રૂપિયાનો ધુમાડો જોવા મળી રહ્યો છે. પારડી કિલ્લાના રિનોવેશનના નામે લાખો રૂપિયાનો ધુમાડો જોવા મળ્યો. બાળકો માટે બનાવાયેલા પ્લેઝોનના સાધનો વર્ષોથી ધૂળ ખાઈ રહ્યા છે. નવા નકોર સાધન પર આજ સુધી કોઈ જ બાળક રમ્યું નથી. સત્તાધીશોને કારણે જ કિલ્લાનો સત્યાનાશ વળ્યાના કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. સંવાદદાતા માનવ ઠાકોર આપણી સાથે જોડાયા છે. માનવ, જે પ્રકારે આ સમગ્ર વિગત સામે આવી રહી છે વલસાડ ખાતેની, પારડી નગરપાલિકાનો જે અણગઢ વહીવટ અહીંયા જોવા મળી રહ્યો છે, શું માહિતી? જી, જે પ્રકારનો જે ઐતિહાસિક કિલ્લો છે, 300 થી 400 વર્ષ જૂનો આ કિલ્લો, માં 30 વર્ષ પહેલા સુધી ત્યાં આગળ સરકારી કચેરીઓ ચાલતી હતી, ત્યાં પોલીસ સ્ટેશન હતું. પરંતુ ત્યારબાદ એક કિલ્લો એક અત્યારે આજની તારીખમાં નશેડીઓનો અડ્ડો બની ગયો તેવો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે નગરપાલિકા દ્વારા તો આ છેલ્લા 10 વર્ષમાં 90 લાખ જેટલી બાતબર રકમ વાપરી છે કિલ્લાના જીર્ણોદ્ધાર માટે, અને પારડીનું જે ઐતિહાસિક, કારણ કે પારડીનું નામ છે કિલ્લા પારડી, અને કિલ્લા પારડી એટલે આ કિલ્લો છે, કિલ્લા પારડી ઉપરથી જ આ નામ પાડવામાં આવ્યું છે. અને જ્યારે હવે કિલ્લો જે આવનાર પેઢી માટે હવે નામશેષ થવા જઈ રહ્યો છે, તેને ઉજાગર કરવા માટે સરકારે પણ બહુ મોટા પ્રમાણમાં ફંડ આપેલું હતું. 90 લાખથી જે વધારે જે ફંડ આપવામાં આવેલું એ ક્યાંય દેખાતું નથી. અત્યારે માત્ર ને માત્ર જાડી ઝાંખરાઓ જોવા મળી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે થોડા વર્ષ પહેલા અહીંયા બાળકો આવે, રમે, પોતાના ઐતિહાસિક કિલ્લાની આજુબાજુનો વારસો છે એ જોવે, એના માટે એક પ્લેઝોન બનાવવામાં આવેલું. પ્લેઝોનના જે સાધનો છે, નવા નક્કોર સાધનોમાં આજ સુધી કોઈ બાળક રમ્યું ના હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે ત્યાં આગળથી જાડી ઝાંખરાઓ ઉગી નીકળ્યા છે, અને બાળકો ત્યાં જાય ને કોઈ સાપ કે એવું કંઈ ડંખી જાય તેવા પણ માહોલ છે. એટલે કે નગરપાલિકા દ્વારા જે સાફ સફાઈની જે કાર્યવાહી થવી જોઈએ એ ક્યાંય થઈ નથી રહી. એટલે કે, અને જે રીતે કોંગ્રેસે પણ હવે આક્ષેપ કરી રહ્યું છે કે પોતાના ખિસ્સા ભરવા માટે જ કામ થયા હોય તેવું લાગી રહ્યું છે. અને જે કામ થવું જોઈએ, યોગ્ય કામ થવું જોઈએ, કિલ્લાની જાળવણી થવી જોઈએ, અને ત્યાં લોકો આવે, પારડીના લોકો પોતાનું એક યાદગાર સંભાળું લઈ જાય તેવા પ્રયાસો થાય, તે માટે 90 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંય એ 90 લાખ ને ક્યાંય દેખાતા નથી. જે લાઈટો કરવામાં આવેલી તે ચોરાઈ ગઈ છે. ઇવન જે આ પ્લે હાઉસ બનાવવામાં આવ્યું છે તેમાં પણ કોઈ બાળક આજ સુધી રમ્યું નથી. જી જી માનવ, માહિતી બદલ આભાર.